Before we start this, अखा भगत ने थोड़ो कोल खी लई है। बहुत नानकड़ो परिचय मारे तुमने अखा नो करावो छे, नानकड़ो એટલે કે ટૂંકમાં કરાવો છે, મારે બહુ લાંબો બોલવું નથી, આ બહુ વાચાળ બહુ વર્બલ કન્વર્સેશન નહીં હોય, છતાં અખા ભગત વિશે થોડુંક જાણવું એ આ કોન્સર્ટ ને તમે માણો એ પહેલા વધારે મહત્વનું એટલા માટે છે કે જો આ વ્યક્તિત્વ સમજાશે તો એનું લેખન થોડું વધારે સમજાશે અને એ થકી કદાચ તમને આજનું જીવન અને જીવવાની રીત કદાચ વધારે સમજાશે. હું બહુ જ આદરપૂર્વક અખા ભગત વિશે વાત કરવા માટે સુશ્રી કીર્તિદા શાહને અહીંયા વિનંતી કરીશ કે આપ આવો અમારી સાથે. કીર્તિદાબેન એ ભાષા ભવન ગુજરાત યુનિવર્સિટી ભાષા ભવનમાં ગુજરાતીના પ્રાધ્યાપક છે, ગુજરાતી સાહિત્ય વિશે એમનો ઊંડો અને વિશદ અભ્યાસ છે અને ખાસ કરીને અખા ભગત વિશે તેમણે ઊંડું સંશોધન કર્યું છે, વિશદ અભ્યાસ કર્યો છે, મધ્યકાલીન સાહિત્યમાં તેમનું વિશદ સંશોધન છે. તો અખા ભગત વિશે વાત કરવા માટે મને લાગે છે કે એમનાથી વિશેષ સારું નામ આપણી વચ્ચે ઉપલબ્ધ નથી. હું કીર્તિદાબેનને કહીશ કે અખા ભગત વિશે બહુ ટૂંકમાં છતાં બહુ સચોટ રીતે અમને થોડુંક સમજાવે. કીર્તિદાબેન નમસ્તે. મિત્રો, અત્યારે મારા આખા શરીરમાં એક રોમાંચ છે. એટલા માટે રોમાંચ છે કે ઘણા વર્ષોથી આ ગુજરાતી સાહિત્ય હું ભણાવું છું અને માત્ર ગુજરાતી વિષય મુખ્ય જે ભણતા હોય એ જ વિદ્યાર્થીઓ અખા ભગતને જાણે છે, સમજે છે. પણ આ સભામાં હમણાં માત્ર 30 મિનિટ પહેલાં મનોજ જોશી હતા અને હવે આ સભા અખા ભગતની છે અને ત્યારે પણ આખી સભા ભરેલી છે એનો અત્યંત આનંદ છે. મિત્રો, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એ આપણો ન વિસરવા જેવો અમૂલ્ય વારસો છે અને આ વારસાનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે એક ગુજરાતી ભાષક તરીકે. ઈસવીસન 1150 થી 1850 હું માત્ર 3 મિનિટમાં મારું વાત પૂરી કરી દેવાની છું. ઈસવીસન 1150 થી 1850 એ એવો સમયગાળો છે કે જેને આપણે ગુજરાતીમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમય એ તરીકે ઓળખાવીએ છીએ અને આ સમયમાં 17મી સદીમાં બે બહુ જ મોટા કવિઓ થઈ ગયા છે. એક છે પ્રેમાનંદ અને બીજા છે અખા ભગત.
અખા ભગતની વાત આવે એટલે એક મૂરખને એવી ટેવ એવું વાક્ય તરત લોકોના મનમાં આવી જાય. પણ મિત્રો, અખા ભગત માત્ર ત્યાં અટકી જતા નથી. અખા ભગતની કવિતા એ અનેક વિષયો લઈને આવે છે, અને વિષયોમાં આપણું આ શરીર એ શું છે, આપણે ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જવાના છીએ, અને વચ્ચેનો આ જે સમયગાળો છે એ સમયગાળામાં આપણે જે કંઈ કર્મો કરીએ છીએ એ શા માટે અને કેવી રીતે કરીએ છીએ અને એના કેવા ફળ મળે છે. આપણે સતત એક વિકાસના ડગલા ભરતા રહ્યા છીએ, સુખ સંપત્તિની વચ્ચે આપણે જીવી રહ્યા છીએ. તેમ છતાં મિત્રો, મને ખબર છે કે તમારા કોઈક ખૂણામાં ક્યાંક એવો એક ગંભીર પ્રશ્ન છે કે મને હજી દુઃખ છે. મર્સિડીઝ ગાડીમાં ફરનારો માણસ પણ અંદરથી ક્યાંક ખાલી છે. એ ખાલીપોને ભરવાની જે પ્રવૃત્તિ છે એ અખા ભગતે કરી આપી છે. અને આ અખા ભગતની કવિતા એ માત્ર છપ્પા નથી, આ અખા ભગતની કવિતામાં અખે ગીતા, ચિત્ત વિચાર સંવાદ, અનુભવ બિંદુ જેવી અનેક કૃતિઓ છે. અને આ કાર્યક્રમનું આયોજન કરનાર સૌ મિત્રોને ખૂબ ધન્યવાદ આપું છું, અને ખૂબ તાળીઓ સાથે આપણે વધાવી લઈએ કે એમણે આ ગણેશ કર્યા છે, અને આ ગણેશ પ્રતિ વર્ષ ચાલુ રહેશે, અને એમની અનેક કૃતિઓનું અહીંયા આગળ દાન થશે. હકીકતમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એ કથન અને શ્રવણની જ કલા છે. એ ભણવા ભણાવવા માટેની કળા નથી, એ માત્ર વાંચવાની કળા નથી, એ કથન અને શ્રવણની કળા છે. આમ સાંજે પંડાળમાં સૌ બેઠા હોય અને માણભટ્ટ આવે અને કામ શરૂ થાય, એ કામ આ સંસ્થાએ કર્યું છે, એનો ફરીથી આભાર માનીએ છીએ. હવે અખા ભગતની બે વાત કહીને મારી વાત પૂરી કરું. અખા ભગતે, એમના માટે હું એમ કહીશ, એ વિચારમય જીવનના કવિ છે, અને એમણે પોતાનો કોઈ વિચાર શુષ્ક કોરા વિચાર તરીકે રમતો મૂક્યો નથી. કોઈ પણ એક વિચાર મૂકવાનો અને વિચારને પૂરક એક દ્રષ્ટાંત આપવાનો. અને વાલા મિત્રો, માત્ર દ્રષ્ટાંત એવું નહીં કે તમે ન સમજાય તરત જ સમજાય. એમ કહેવાય કે ઈશ્વર ક્યાં છે, તો તમે કહો કે આ ઈશ્વર છે, આ પ્રતિમા છે, ઈશ્વર છે. અખો ભગત એમ કહેશે કે આ ઈશ્વર નથી, ઈશ્વર તો એક રિલેટિવ સંજ્ઞા છે, સાપેક્ષ સંજ્ઞા છે. સાવ કાળું મીંડ અંધારું હોય અને એ અંધારામાં એક દીવો દેખાય, તો આપણે એ દીવા તરફ જઈએ તો એ દીવો એટલી ક્ષણ માટે આપણો ઈશ્વર છે. અને દીવાઓ પણ જો ચંદ્રનું અજવાળું પ્રગટે તો પછી એ દીવાનું અજવાળું અળપાઈ જાય છે અને ચંદ્ર આપણો ઈશ્વર બની જાય છે. અને ચંદ્ર ઉપર જો સૂર્ય પ્રગટે તો ચંદ્ર પણ અળપાઈ ગયો અને પ્રગટ્યો સૂર્ય, એ આપણો ઈશ્વર બન્યો. અને એ સૂર્ય ઉપર જો મહાઅગ્નિ પ્રગટે તો પછી મહાઅગ્નિ જ આપણો ઈશ્વર બન્યો. તો ઈશ્વરની સંજ્ઞા એ સાપેક્ષ છે, રિલેટિવ છે. આ વાત સમજાવવા માટે આવું દ્રષ્ટાંત અખા ભગત આપે છે. અને બીજો એક દ્રષ્ટાંત કે જે પ્રભુમય હોય છે, જે ઈશ્વરમય હોય છે, એ કેવો હોય છે? તો આપણે કહીએ મંજીરા બગાડતો હોય, તિલક કરતો હોય, આ કરતો હોય, તે કરતો હોય, નહીં. અખા ભગત એમ કહે છે કે જાર લુગધી જુવતી. હમણાં હું ઋષિબેન સાથે વાત કરતી હતી, લેકિન જાર એટલે જુવાર, નહીં નહીં, જાર એટલે જુવાર નહીં, જાર એટલે પ્રેમ. જાર લુગધી જુવતી જેનું મન પ્રીતમ પાસ, અહર્નિશ આલોચતી એવું મન હરિદાસ. અને ભાઈ મિત્રો, એવી સરસ કવિતા આપનારો આ કવિ એ પોતાની જાતને એટલો બધો નાનો બતાવે છે. એમ કહે છે કે હું તો જેમ દારૂકની પૂતળી, હું તો જેમ દારૂકની પૂતળી, પણ દારમાં કાંઈ નથી, કળ ચાંપે શ્રી હરિ. સાહેબ, આવા તો અનેક દ્રષ્ટાંતો છે. અને ઈશ્વર પ્રત્યેની આતુરતા કેવી હોય તો એના માટે દ્રષ્ટાંત આપે છે કે જે માછલું છે એને કોઈ પંખી પોતાની ચાંચમાં લઈ અને રેતીમાં મૂકી દે તો પેલું માછલું અવળ સવળ થયા કરે. અખા ભગતે એટલા બધા ક્રિયાપદો એના માટે વાપર્યા છે, એમાં આપણે નહીં જઈએ. તમને રસ અહીંયા છે મને ખબર છે, પણ મને લોભ થઈ ગયો એટલે જરાક વધારે બોલાઈ ગયું. તો એ અવળ સવળ થતા માછલાને જો કોઈ કામધેનુના દૂધમાં મૂકી દે તો પણ એ તો એક જ બોલે, પાણી પાણી પાણી, બરાબર છે? કામધેનુનું દૂધ પણ એને માટે કંઈ જ અગત્યનું નહીં, કંઈ જ એનું મૂલ્ય જ નહીં, એને તો જોઈએ માત્ર પાણી જ જોઈએ. તો જે ઈશ્વરનો ભક્ત છે એને માત્ર ઈશ્વર જ જોઈએ, બીજું કંઈ ન જોઈએ. અખા ભગતની આ આખી કવિતામાં સંસારની અસારતા બતાવી છે અખા ભગતે. પણ મિત્રો, સાથે સાથે એક એ વાત પણ નોંધી છે કે પિતા પુત્ર, ભાઈ બહેન, પતિ પત્ની, મિત્રો, આ બધા સંબંધો જરાય ખરાબ નથી, ઉત્તમ સંબંધો છે. પણ આ સંબંધોમાં તમે જો જળ કમળવત રહેશો તો તમે સંસારનું સુખ ભોગવી શકશો. અને નિરંજન ભગત સાહેબે એક જગ્યાએ લખેલું છે
કે શેક્સપિયરને વાંચું છું ત્યારે મને જાત્રાએ જવા જેવો અનુભવ થાય છે. તો મને એમ લાગે છે અખા ભગતની કવિતા આપણને જાત્રા કરતાં પણ અધકેરો આનંદ આપે છે. અખા ભગતની કવિતામાં તમારા જીવનના જે કોઈ પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોના જવાબો એમાં આપેલા છે. અને છેલ્લી વાત, અખા ભગતની કવિતાને સમજવા માટે ઉમાશંકર જોશી, શિવલાલ જેસલપુરા અને ભૂપેન્દ્ર ત્રિવેદી આ ત્રણ સાહિત્યકારોના પુસ્તકો આપણે વાંચવા પડે. અહીંયા જે જે મિત્રો આવ્યા છે બધા એવો શબ્દ બોલે છે કે શરણગટ ભવ. ના ભાઈ, શરણગટ નહીં, શણગટ ભવ. શણગટ એટલે ઘૂમટો તાણેલી. તો અખા ભગતની કવિતા સમજવા માટે એમની ભાષા પણ સમજવી ખૂબ જરૂરી છે, એ શબ્દોના અર્થ પણ સમજવા ખૂબ જરૂરી છે. અર્બદ નર્બદ ધુધુ કાર, નહોતા ઉડપતિ નહોતા બાણ, આવું એક વાક્ય આવીને ઊભું રહે અખા ભગતની કવિતાનું. તો તમને અર્બદ નર્બદ એ શું છે એ જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી તમે એનો અર્થ ન પામી શકો. મિત્રો, માના પેટમાં રહેલો કાચો ગર્ભ એ પણ જ્યારે નહોતો ત્યારે પણ હું હતો, એવું એનો અર્થ થાય છે. હું એટલે કે પરબ્રહ્મ પરમાત્મા. તો સ્વમાંથી પરમા અને પરમાથી સ્વમાં એમ અવર જવર કરવા માટેની અનેક ચાવીઓ આ કવિએ આપી છે. અને એની ઉત્તમ કવિતાના એના સરસ છપ્પાના આજે અહીંયા આગળ પઠન અને એના સંગીતનું આયોજન થયું છે, એના માટે ફરીથી આનંદ વ્યક્ત કરું છું. આભાર. થેન્ક યુ સો મચ કીર્તિદાબેન. આટલો પરિચય અખાના જીવનનો અને તેમની કાવ્ય શૈલીનો, તેમના વ્યક્તિત્વનો, એટલા માટે એ લોકો માટે જે લોકો માત્ર રોક્સ સમજીને અહીં બેઠા છે. આગળ છપ્પા છે એ ધ્યાન રાખજો. અખો એ બહુ વિરલ વ્યક્તિત્વ છે મધ્યકાલીન યુગના સાહિત્યનું, મધ્યકાલીન યુગનું. કદાચ જો હું ભૂલ ના કરતો હોઉં મારી બહુ ઓછી સમજણ સાથે, એ આખે આખો ભક્તિ યુગ હતો જેમાં ઘણા બધા આવા કવિઓ થઈ ગયા અને બહુ બળકટ હતા એમના અવાજો. તમે કબીર ગણો કે અખા લો કે રહીમને લો કે સુરદાસને, આ બધા જ લગભગ ભક્તિને જુદી રીતે સમજાવે છે, આપણી આંખો ખોલવાનું ક્યાંક ને ક્યાંક કામ કરે છે. બહુ જ બળકટ અવાજ હતો અખાનો. નિર્ભીકપણે એમને જે કહેવું હતું એ એમણે કીધું છે અને સમાજની નકુરિવાજો ઉપર કટાક્ષ કર્યો છે. બસ આટલું પૂરતું છે. છતાં હજી શું અપૂરતું છે એની પૂર્તિ કરવા માટે આ મ્યુઝિકલી તમારા કાનમાં અમે સરસ મજાનું ગુંજન રેડવા જઈ રહ્યા છે. મને વિશ્વાસ છે કે તમે અહીંયાથી ઉઠશો ત્યારે કયું કંઈ ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું એવું નહીં થાય અને તમે લોકો ચોક્કસથી અખાને થોડા વધારે માણશો અને એને જાણવાનો પ્રયત્ન કરશો. સો છપ્પા રોક્સ, આવી પેલી બે આંગળીઓ ઊંચું કરીને કહીએ એ પહેલાં લેટ મી ઇન્ટ્રોડ્યુસ બહુ જ આદરપૂર્વક ખૂબ સરદયતાથી આવકારું છું મિત્ર ચિંતન નાઇકને. એમનું નામ મને નથી ખબર ભાઈ, તું બોલી લેજે ને. ચિંતન નાઇક અને તુમુલ ભુજ, ખૂબ બધી તાળીઓ સાથે આ સરસ, અરે આ ખૂબ બધી કહેવાય, જરા જોરથી આમાં સાઉન્ડમાં એવું હોય કે જેટલી તાળીઓ તમે વધારે પાડો ને એટલું આ લોકોને જોશ ચડે. એટલા જ આદરપૂર્વક હું આવકારું છું હિમાલી વ્યાસ નાઇકને. હિમાલી એ આમ તો અમદાવાદની દીકરી છે અને મુંબઈમાં હવે ચિંતન જોડે સ્થાયી થઈ છે અને સરસ મજાનું સંગીતનું અને આ પ્રકારનું કામ કરે છે. ખૂબ જ આદરપૂર્વક તમને લોકોને આવકારીએ છીએ. આ આખે આખો કોન્સેપ્ટ આપણા ખૂબ મૂર્ધન્ય અને ખૂબ આદરણીય સાહિત્યકાર ધ્રુવ ભટ્ટના મારુભાઈ, તમને પણ અમે સન્માનપૂર્વક આદરપૂર્વક આવકારીએ છીએ. સાથે સાથે દિવિજ નાયક આખી આખી ટીમના સિંગર છે, મેઇન સિંગર, લીડ સિંગર છે અને કમ્પોઝર છે. દિવિજભાઈ આપનું પણ હાર્દિક સ્વાગત છે, ખૂબ ખૂબ હૃદયપૂર્વક તમને પણ આવકારીએ છીએ. અખાના છપ્પા આખો અમદાવાદનો હતો એ તમારામાંથી ઘણાને કદાચ ખબર ના હોય તો દેસાઈની પોળમાં એમનું ઘર છે અને અમદાવાદ હેરિટેજ ડિપાર્ટમેન્ટે ત્યાં આગળ અખાની મૂર્તિનું રિસ્ટોરેશન કરેલું છે. આ કોન્સર્ટ પછી તમને મન થાય તો દેસાઈની પોળ ખાડિયા જજો, એ ઘર જોજો અને જે સેલ્ફીઓ લો છો ને ત્યાં અખાભાઈ બેઠા જ છે આમ પલાઠી અડધી વાળીને,
એકાદ સેલ્ફી લેશો તો મજા પડશે. બાકી હવે તમારી અને ચિંતનભાઈની ટીમ વચ્ચેથી હું ખસી જઉં છું. એકવાર ફરીથી જોરદાર તાળીઓ સાથે આખે આખી ટીમ અને એના કોન્સેપ્ટને આવકારીએ. ઓવર ટુ યુ ચિંતનભાઈ. જનરલી આપણે એક પર્ટિક્યુલર ટ્યુનમાં જ સાંભળી હોય, બટ જ્યારે ધ્રુવ દાદાએ અમને
સોંપી કે આનું તમે સ્વરાંકન કરી જુઓ, તો મેં મારી રીતે પ્રયત્ન કર્યો છે. આઈ હોપ યુ લાઈક ઇટ. Oh,
એ બધું મૂકો ને, લાઇટર છે ને, હાઈફાઈ માણસો લાઈટર રાખે. માચી છે ને તમે, તમને ખબર છે અહીંયા અખાના છપ્પાનો રોક શો ચાલુ છે, એ અમને કોણે આવવા દીધા? એટલે આ ભાઈ શું કહો છો, રોક શો એ પણ છપ્પન નો, છપ્પન નહીં છપ્પા, કવિ અખા અખાએ લખેલા છપ્પા. તમે વાંચ્યો છે અખાને? ભલા માણસ, મેં આખું તો શું અડધું કોઈ ની વાંચ્યું નથી. એ તમે ક્યાંથી આવો છો? શું ક્યાંથી આવો છો? આ સામે પેલી દેખાય ને એ પોળમાંથી. એ તો તમને ખાસ ખબર હોવી જોઈએ, કેમ કે આખો પણ પોળમાં જ રહેતો હતો. પોળનું તો ભાઈ એવું, પોળ ની અંદર પોળ, ગલી પછી ગલી, ગલી પછી જાય શેરીમાં ભળી, ને શેરી પછી જાય પોળમાં ભળી. આ બધી પંચાયતમાં પડીએ ને એમાં આપણા કેટલા ટકા? એટલે જ પારકી પોળમાં અમે કદી જતા જ નથી, સમજ્યા? આપણે ભલા ને આપણી પોળ ભલી. એટલે જ આજે આખો ભૂલાઈ ગયો છે, બે પોળ, બે કોમ, બે નગર કે બે દેશના લોકો આસપાસમાં ભળતા કેમ આટલા ગભરાય છે મને ખબર નથી પડતી. અખાનો એક છપ્પો સાંભળો, આપે આપમાં ઉઠી ભલા, આપે આપમાં ઉઠી ભલા, એક રામ ને એક કે અલ્લાહ, આપે આપમાં ઉઠી ભલા, એક રામ ને એક કે અલ્લાહ, અલ્લાહ રામ તે કેનું નામ, અલ્લાહ રામ તે કેનું નામ, કોણ સાંભળે નિજ ધામ, કહે અખો ઉપજાવ્યો કળો, કળો એટલે કળ્યું, કહે અખો ઉપજાવ્યો કળો, કળ કલે બાળ રમે એકલો. તમે આમ ખાલી ખાલી બહુ ના ખાવ, માચીસ આપો, માચીસ છે? માચીસ નથી, જાઓ ને હવે તમે, અમને શો આગળ વધારવા દો. ગુજરાતી નો અધ્યાપક છું, આ તો અહિયાંથી પસાર થતો હતો, થયું કે ભાઈ અખા વિશે આવડો મોટો કાર્યક્રમ માંડ્યો છે, તો જરા જાણતો જો કે શું છે. હા તમે બરાબર આવ્યા છો પ્રોફેસર, આનંદ થયો મળીને. આઈ એમ શ્યોર તમે તો છપ્પા અખાને વાંચ્યા હશે નહીં? અરે અખાને વાંચ્યા હશે, કે વાત કરે છે આ માણસ, આખી જિંદગી 30-30 વર્ષ બાળકોને અખાના છપ્પા ભણાવીને વાળ દોડા કરે ભાઈ. સાંભળ, જોજો રે મોટાના બોલ, જોજો રે મોટાના બોલ, ઉજ્જડ ખેડે વાગ્યો ઢોલ, જોજો રે મોટાના બોલ, ઉજ્જડ ખેડે વાગ્યો ઢોલ, અંધે અંધ અંધારે મળ્યા, અંધે અંધ અંધારે મળ્યા, જેમ તલમાં કોદરા મળ્યા, અંધે અંધ અંધારે મળ્યા, જેમ તલમાં કોદરા મળ્યા, ન થાય ગેસ કે ન થાય ગાણી, ન થાય ગેસ કે ન થાય ગાણી, કહે અખો અમે વાત એ જાણી. ને હજી બીજો સાંભળ, હજી સાંભળ, આંધળો સસરો ને સણગટ વહુ, આંધળો સસરો ને સણગટ વહુ, એમ કથા ચાલવા, એમ કથા સુણવા ચાલ્યું સૌ, કહ્યું કહ્યું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું, આંખનું કાજળ કાલે ઘસ્યું, ઊંડો કૂવો ને ફાટી બોક, ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. અરે વાહ, તમે તો અખાને આખે આખો સમજી લીધો હશે નહીં? હું તો સમજું છું ભલા માણસ, આ તો આજકાલના જુવાનિયા, ગુજરાતી ભાષાની સહેજ કદર નહીં, આખો દિવસ બસ ક્રિકેટના છક્કામાંથી ધ્યાન ઊંચું આવે તો અખાના છપ્પા વાંચે ને. ગુજરાતી ભાષામાં આટલો મોટો વૈભવ, આટલો મોટો વારસો, એની લેશ માત્ર જાણ નહીં, બસ ખાલી ગોખણ પટ્ટી કરીને પાસ થવું અને સાથે સાથે વર્ગમાં વાતો કરવી. એ ભગવાન, આ ગુજરાતી ભાષાનું ભવિષ્ય માટે આ જનતા, આ યુવાનો ક્યારે ગંભીર થશે? એમાં ગંભીરતાની વાત ક્યાંથી આવી? આ તમારા જેવા પ્રોફેસર ને લેક્ચર આપતા હોય ને તો ક્લાસમાં બધા સુઈ જ જતા હશે. અને સાંભળો, એમને અર્થ ખબર નથી એમાં વાત કોનો, એમને સમજણ નથી તો એમને ભણાવ્યા કોણે? અખાની ભાષામાં કહું, જ્યાં જોઈએ ત્યાં કૂડે કૂડ,
જ્યાં જોઈએ ત્યાં કૂડે કૂડ સામે સામા બેઠા ગુડ, જ્યાં જોઈએ ત્યાં કૂડે કૂડ સામે સામા બેઠા ગુડ. કોઈ વાત આવી સૂરજની કરે, કોઈ વાત આવી સૂરજની કરે, એ તો આગળ ચાંચ જ ધરે. કોઈ વાત આવી સૂરજની કરે, એ આગળ જઈ ચાંચ જ ધરે. અમારે હજારે વર્ષ અંધારે ગયા, તમે આવા ડાયા ક્યાંથી થયા? અને બીજું સાંભળો, સો આંધળામાં કાણો રાવ, સો આંધળામાં કાણો રાવ, કાણાને આંધળા પર ભાવ, આંધળાને કાણા પર ભાવ, સો આંધળામાં કાણો રાવ, આંધળાને કાણા પર ભાવ. સૌના નેત્રો ફૂટી ગયા, સૌના નેત્રો ફૂટી ગયા, ગુરુ આચાર્ય જ કાણા થયા. સૌના નેત્રો ફૂટી ગયા, ગુરુ આચાર્ય જ ગુરુ આચાર્ય જ કાણા થયા. અરે ભાઈ, આટલું બધું કહે છે, મને સંભળાય છે તો હું જાઉં છું. હા જાઓ, અને અમને હવે શો આગળ વધારવા દો. તો સાંભળીએ, ધ મોસ્ટ અવેટેડ, ધ મોસ્ટ હાઈપ એન્ડ ધ મોસ્ટ એન્ટરટેનિંગ રોક ફ્યુઝન ઓફ છપ્પા બાય આદિ કવિ અખો. રજૂ કરે છે હિમાલી અને દિવીજ. જપ
શુધો પોતા આવી નગરમાં લાગી લાય પંખી મે શુધો પોતા સુંદર વિચાર કરતા શોર છે નહીં ઉડવાનો જો આખા પ્રાણી ભાઈ કેમ થી ડરે Yeah.
પ્રેમ પંચ બાબકની જ્વાળા ઘાડી પાછા માગે જોને પ્રેમ પંચ બાબકની જ્વાળા
આ બધા જ મ્યુઝિશિયન્સ પણ છે. સો અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ધેમ. વિધાઉટ ધેમ વી કેનોટ પરફોર્મ. Okay, so friends, I have some announcements on the request by the organizers that there are many guests who do not understand Gujarati. So, just to give you a gist that we are performing some numbers by ancient poets in Gujarati, and the spirit of all the poets and all the poetry is basically about human values and how the values can be utilized even today, right now. And we are celebrating their wisdom, we are celebrating their tuned, we are celebrating the music which has been given to us as heritage of Gujarati. So, for those who do not understand this, I'm sure language has some powers, but music does not. And I'm sure that you are able to connect with the music. One more such rachna, I would request Himal to perform. The next song is written by the poet Wasif Ali Wasif and sung by one of my favorite Sufi artists, Abidaji. Yeah.